प्रथम वरसादे तंत्रनी प्री मॉन्सूननी कामगीरीनी पोल खुली छे। पहला वरसादमां शहेरना अनेक विस्तारोमां रस्ता पर खाड़ा जोवा मळ्या। जीवराज पार्कमां आवेला मलाव तळाव पासे रोड बेसी गयो। रोड बेसी जता एमटीएसनी बस फसाई गई। रस्ता पर बस फसाता वाहन चालकोने भारी परेशानीनो सामनो करवो पड्यो। અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાખી છે। મલાવ તળાવ પાસે જે એમટીએસ બસ છે તે બસ જે છે તે ફસાઈ ચૂકી છે અને આ રોડ એ જ છે કે જેને ગયા વર્ષે જે છે તેને રિસર્ફેસિંગ કરવામાં આવ્યો હતો। જે પ્રકારે લાખો રૂપિયા જે છે તે આ રોડ પાછળ ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ પહેલો વરસાદ જે સીઝનનો અહીં પડ્યો અને ત્યાં બસ જે છે તે ફસાઈ ચૂકી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે 34 નંબરની એમટીએસની બસ છે તે ફસાઈ ચૂકી છે। વહેલી સવારે એક ઘટના બની હતી કે મેઘાણી નગર ખાતે પણ રોડ બેસી ચૂક્યો હતો અને ત્યાં પણ ટ્રક ફસાઈ હતી। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી બાબતે જે શાસક પક્ષ દાવા કરતા હતા, થોડા દિવસો પહેલા પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની મહામારી વચ્ચે તમામ તંત્ર જે છે તે કોરોનાની કામે લાગ્યું હતું, પરંતુ ક્યાંક જે દાવા શાસક પક્ષ દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કામગીરી ચાલી રહી છે, પરંતુ આજે સામાન્ય વરસાદની અંદર રોડ બેસી જવા, વાહનો ફસાવાથી તંત્રની પોલ ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર ખુલી છે અને હજુ તો જે વિધિવત ચોમાસું છે ત્યારે શું ઘટના બને છે અમદાવાદની અંદર, લોકોએ કેટલી હેરાનગતિ થવું પડે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।